કોંગ્રેસમાં જ્યારથી નવી શક્તિનો સંચાર થયો છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ એક્શન મૂડમાં આવી ગયા છે. નવનિયુક્ત પ્રમુખની સૂચનાથી કોંગ્રેસના સિનિયર નેતાઓ તમામ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે, લોકોની ફરિયાદો સાંભળી રહ્યા છે, એમની સાથે ચર્ચા પણ કરી રહ્યા છે. કોંગ્રેસનું ડેલિગેશન અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યું છે અને ત્યાં લોકોની ફરિયાદ સાંભળી રહ્યું છે અને આ દરમિયાન ભાજપ સરકારને આડેહાથ પણ લઈ રહ્યું છે. આજે મારે વાત કરવી છે કોંગ્રેસના બે સિનિયર નેતાઓ અને ફાયરબ્રાન્ડ નેતાઓ વિશે. જગદીશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની મુલાકાતે હતા અને એ દરમિયાન ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, રીતસરના ભાજપ સરકાર પર વરસી પડ્યા છે. તેમની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે હવે તો સરકાર જે ભાષામાં સમજે એ જ ભાષામાં વાત થશે. શું છે આખો મુદ્દો, શું છે આખી ઘટના, જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું સેજલ. વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા ગુજરાત કોંગ્રેસ એક્ટિવ થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહે એક્શન પ્લાન બનાવ્યો છે. તેમણે જે જિલ્લાઓમાં નુકસાન થયું છે તે જિલ્લાઓમાં નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી પાર્ટીના સિનિયર નેતાઓને સોંપી છે. તમામ જિલ્લાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સોંપવાની સૂચના પણ આપવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જવાબદારી ત્રણ નેતાઓને સોંપી છે. આ જિલ્લાની જવાબદારી જગદીશ ઠાકોર, લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણીને સોંપી છે, જ્યારે કચ્છની જવાબદારી લલિત કગથરા, જાવેદ પીરજાદા અને નૌશાદ સોલંકીને સોંપાઈ છે. જામનગર અને દ્વારકાની જવાબદારી અમરીશ ઢેર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને લલિત વસુયાને સોંપાઈ છે. પોરબંદર જિલ્લાની જવાબદારી પરેશ ધાનાણી, અર્જુન મુડવાડિયા, ભીખુભાઈ વરોતરિયા અને પાલ આંબલિયાને સોંપી છે. ગુજરાતમાં આવેલા બીપરજોય વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના ગામોમાં ભારે નુકસાની થઈ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ અને નુકસાનીનો તાગ મેળવી રહી છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનોની ટીમ પોરબંદર પહોંચી હતી અને બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોરબંદર ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી, કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા, પોરબંદર જિલ્લાના કોંગ્રેસના પ્રભારી ભીખુ વારોતરિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મુટવાડિયા સહિતના આગેવાનો બીપરજોય વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા નુકસાન અંગેનો અહેવાલ મેળવવા માટે પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સ્થાનિક માછીમારો સાથે વાતચીત કરી હતી. આ તકે પત્રકાર પરિષદનું આયોજન પણ કર્યું હતું, જેમાં કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયા અને પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, ઘણું નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા વૃક્ષોના નિયત થયેલા ભાવ મુજબ વળતર નથી અપાતું. પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે. ઊભા કરવા માટે પૂરતી ટીમો નથી. ખેડૂતો મદદરૂપ બની રહ્યા છે. કોન્ટ્રાક્ટના બિલ ઉઘરાવવામાં આવી રહ્યા છે. પોરબંદરથી જીતેશ ચૌહાણનો અહેવાલ ગુજરાત તક. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.